વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 3.1 એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો ઉદાહરણ નંબર 3.1ના પ્રશ્નમાં આપને કહેવામાં આવ્યું છે કે કાર છે, જે અગાઉ આપણે એક ઉદાહરણ લીધું હતું, એ કાર છે એ વિદ્યાર્થી મિત્રો ઓથી પી જાય છે, પીથી ક્યુ જાય છે, અને ફરી પાછી વિદ્યાર્થી મિત્રો ક્યુથી પી પર પરત ફરે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ સમયે આપણને આ જે કાર છે એ કારના સમય આપેલો છે કે ઓથી પી છે એ 18 સેકન્ડમાં જાય છે. ઓથી પી છે એ 18 સેકન્ડમાં જાય છે અને પીથી ક્યુ છે એ 6 સેકન્ડમાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ કાર માટે સરેરાશ વેગ શોધવો છે, સરેરાશ ઝડપ શોધવી છે. પણ ક્યારે? જ્યારે ઓથી પી જાય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, તો ઓથી પી જ્યારે જશે વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે તેના માટે કેટલાક એના અંતરો છે નોંધવા પડશે. તો આપણી પાસે પી બિંદુ છે 360 મીટર ઉપર છે અને ક્યુ બિંદુ છે 240 મીટર ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું ચેન્જ છે. પી બિંદુ છે આપણી પાસે અહીંયા છે, ક્યુ બિંદુ અહીંયા છે, આ 360 મીટર ઉપર છે અને ક્યુ બિંદુ છે 240 મીટર પર છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ કિસ્સાઓમાં આ ઓથી પીમાં સરેરાશ વેગ શોધવો છે. વિદ્યાર્થી મિત્રો, તો ઓથી પીમાં આપણે સરેરાશ વેગ શોધીએ તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ માટે આપણે સૂત્ર થઈ જશે આવી રીતે, બ્રેકેટમાં વી લખશું, અંતિમ સ્થાન 360, પ્રારંભિક સ્થાન 0, અને કેટલો સમય લે છે વિદ્યાર્થી મિત્રો? તો ઓથી પી જવા માટે 18 સેકન્ડનો સમય લે છે, એટલે અહીંયા સમય થઈ જશે 18. વિદ્યાર્થી મિત્રો, તો 18 × 2 = 36. વિદ્યાર્થી મિત્રો, તેના પરથી અહીંયા આપણે મળી જશે 20 મીટર પ્રતિ સેકન્ડ કારનો સરેરાશ વેગ મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા કે જ્યારે પદાર્થની ગતિ એક જ દિશામાં થતી હોય, બરાબર છે, અને વિદ્યાર્થી મિત્રો એ સમયે પદાર્થનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેવા હોય? સમાન હોય. તો આ કિસ્સામાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેવા મળશે? સમાન મળશે. જ્યારે કાર ઓથી પી ગતિ કરે છે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન જ મળશે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે સરેરાશ ઝડપ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ જ થશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, જ્યારે ઓથી પી ગતિ કરે છે ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી કાર છે એ ઓથી પી, પીથી ક્યુ જાય છે, એટલે કે ઓથી પી ગઈ વિદ્યાર્થી મિત્રો, વળી પાછી પીથી ક્યુ જાય છે. એ કિસ્સામાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવા છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિદ્યાર્થી મિત્રો આ કિસ્સામાં શું કરવું પડશે? આપણે બી કિસ્સો લઈએ, જ્યારે કારની ગતિ ઓથી પી અને પીથી ક્યુ જાય છે. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ શોધવા માટે આપણે શું સૂત્ર છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? ક્યુ બિંદુ ઉપર 240 મીટર. તો અંતિમ સ્થાન લખશું 240 માઇનસ પ્રારંભિક સ્થાન, ગતિની શરૂઆત ઓ બિંદુથી કરી છે, તો ઓ બિંદુ પ્રારંભિક સ્થાન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને તે માટે લીધેલો સમય વિદ્યાર્થી મિત્રો, તો તે માટે લીધેલો કુલ સમય માટે શું કરીશું? તો ઓથી પી છે વિદ્યાર્થી મિત્રો તે 18 સેકન્ડમાં જાય છે. ઓથી પી 18 સેકન્ડમાં જશે, એટલે આપણે છેદમાં લખશું પહેલાં તો 18 સેકન્ડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્યાં જાય છે? પીથી ક્યુ પર જાય છે, એટલે વિદ્યાર્થી મિત્રો પીથી ક્યુ કેટલી સેકન્ડમાં જશે? 6 સેકન્ડમાં જશે. તો અહીંયા લખશું 18 + 6 સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે તેને 240 મીટરનું અંતર કાપવા માટે કુલ કેટલો સમય લીધો? તો 240 ના છેદમાં 18 ને 6 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 24 મળશે આપને. તો એના માટે આપને સરેરાશ વેગ મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આપણને સરેરાશ વેગ મળશે. ક્યારે? જ્યારે કાર ઓથી પી અને પીથી ક્યુ પર જાય છે એ સમયે વિદ્યાર્થી મિત્રો.
હવે આ જ કિસ્સામાં આપણે સરેરાશ ઝડપ પણ પૂછવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, તો સરેરાશ ઝડપ સુધી સરેરાશ ઝડપ માટે અહીં આપણે સંકેત એસ વાપરી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો સરેરાશ ઝડપ માટે આપણે શું કરવું પડશે, તો કુલ પથ લંબાઈ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો કુલ પથ લંબાઈ માટે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઓથી પીમાં 360 મીટર અંતર કાપ્યું, તો આપણે લખી દઈએ 360 પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણે જોવું પડશે પીથી ક્યુમાં કેટલું અંતર કાપ્યું. તો પીથી ક્યુમાં જુઓ તો વિદ્યાર્થી મિત્રો 360 - 240 જેટલું અંતર કાપ્યું. પીથી ક્યુનું અંતર આપણે ગણીએ, અથવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલાં આપણે એવું લખીએ, કુલ અંતર જે અમને કાપેલું છે કાર દ્વારા એ છે ઓથી પી પ્લસ પીથી ક્યુ વિદ્યાર્થી મિત્રો. અને તે માટે જે લીધેલો સમય છે એ તો ફરીથી 18 + 6 સેકન્ડ થઈ જશે, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 24 સેકન્ડ લખી દઈએ. હવે ઓથી પીનું જે અંતર છે એ આપણી પાસે છે 360 મીટર. કેટલું છે? 360 મીટર. પી ક્યુનું અંતર કેટલું કરશું? તો 360 - 240 એટલે કે 120 મીટર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, છેદમાં 24 લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, હવે 36 + 12 વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે મળશે 480. કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 480 છેદમાં 24 સેકન્ડનો સમય લીધેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે છેદ ઉડાડી તો આપણે કેટલું મળશે? 20 મળશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓથી પીથી ક્યુ અંતર જે કાપ્યું તેના માટે આપણે વેગનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ મળે છે, જ્યારે સરેરાશ ઝડપનું મૂલ્ય 20 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. સરેરાશ વેગ 10 અને સરેરાશ ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ મળે છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે બંનેની અંદર આટલો ફરક પડી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ નંબર 3.1 આપણે જે ગણ્યું તેની અંદર વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આપને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3.2 જોઈએ, જ્યાં આપને કહેવામાં આવેલું છે કે એક પદાર્થ છે તેનું સ્થાનાંતર x = a + bt² પ્રમાણે થાય છે, એટલે કે તેનું સ્થાન જે બદલાય છે તે આ સૂત્ર પ્રમાણે બદલાય છે. આપણે અહીંયા આગળ એની કિંમત આપવામાં આવેલી છે, બીની કિંમત પણ આપણે આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે આપણે શોધવાનું છે કે t = 0 સમયે તેનો વેગ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો. તો t = 0 સમયે તેનો વેગ પૂછ્યો છે, એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કોઈ એક ચોક્કસ સમયે તેનો વેગ જાણવો છે, એટલે આપણે તત્કાલીન વેગ શોધવો જોઈએ. શું શોધવું જોઈએ? તત્કાલીન વેગ શોધવો જોઈએ. તો તત્કાલીન વેગ માટે આપણી પાસે શું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? તત્કાલીન વેગ v માટે આપણી પાસે સૂત્ર છે dx/dt, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એક્સની કિંમત કેટલી છે? a + bt² તો અહીંયા એક્સના સ્થાને એ કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે મળશે dA + bt² / dt, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે a છે વિદ્યાર્થી મિત્રો એ અચળ પદ છે, એટલે એનું વિકલન શૂન્ય થઈ જાય. એનું વિકલન કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય વિદ્યાર્થી મિત્રો. હંમેશા યાદ રાખો, અચળ પદ હોય એનું વિકલન આપણે શૂન્ય જ મળે, એટલે શૂન્ય મળશે. તો હવે આપણી પાસે વધ્યું bt² bt² બી અચળ છે, તો એ વિકલનની બહાર આવી જશે, વિકલન થઈ જશે dt² / dt વિદ્યાર્થી મિત્રો. હવે dt² એટલે આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? x^n થઈ ગયું. તેનું વિકલન આપણે ગઈકાલે સૂત્ર જોઈ ગયા, nx^-1 થઈ જાય. અહીંયા t² છે અને t² છે, એનું વિકલન tની સાપેક્ષે કરવું છે, તો શું થઈ જાય? dt² / dt એવું લખી દઈશું. ઘાત જે છે તે આગળ આવી જશે અને ઘાતમાં એકનો ઘટાડો થઈ જશે, તો બેમાંથી એક જાય તો એક જ, એટલે 2 અને t એવું વિકલન આપણે મળે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે વિકલન શું થઈ જશે? 2 × 2t વિદ્યાર્થી મિત્રો. હવે અને લખી દઈએ વિદ્યાર્થી મિત્રો, 2bt એવું આપણને જે વેગ છે તે મળ્યો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કીધું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ t = 0 સમયે આપણે વેગ શોધવો છે વિદ્યાર્થી મિત્રો. તો t = 0 સમયે અહીંયા tની કિંમત કેટલી મૂકશું? શૂન્ય મૂકશું, તો આપણે વેગ મળશે 0 મીટર પ્રતિ સેકન્ડ.
એટલે કે વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકાય કે આપણી પાસે જે આ કાર છે તેનો પ્રારંભિક વેગ જે છે એ 0 મીટર પ્રતિ સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પૂછવામાં આવ્યું છે ટી બરાબર 2 સેકન્ડથી ટી બરાબર 4 સેકન્ડમાં આ ગાડી છે તેનો વેગ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આપણે સરેરાશ વેગ પૂછવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો. તો સરેરાશ વેગ માટે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે સરેરાશ વેગ શોધવો પડશે આપણે ટી બરાબર 1 સેકન્ડથી લઈને ટી બરાબર 4 સેકન્ડ સુધીમાં. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ માટે આપણી પાસે શું સૂત્ર છે? તો લખીએ, સરેરાશ વેગ બરાબર આપણે એવું ભણી ગયા x2 - x1 છેદમાં t2 - t1 વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણી પાસે બે સ્થાન હોવા જોઈશે. જ્યારે t2 બરાબર 4 સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, t2 બરાબર 4 સેકન્ડ છે, તો x2 બરાબર કેટલું હશે? તો x નું સૂત્ર આપણી પાસે છે a + bt² વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખીએ a + bt² આમાં કિંમતો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. x2 બરાબર કેટલું છે? 8.5 છે, તો 8.5 પ્લસ બીની કિંમત છે 2.5, ટીની કિંમત છે 4, તો 4 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો. તો 8.5 + 2.5 × 16 વિદ્યાર્થી મિત્રો, એટલે કે 8.5 + 40 મળી જશે વિદ્યાર્થી મિત્રો આપણને. 25 × 2.5 × 4 એટલે 100 થઈ જશે, અને વિદ્યાર્થી મિત્રો એક મીંડું કપાઈ જશે એટલે 10 × 4 = 40. તો 48.5 મીટર આપણને x2 મળશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થીઓ આપણે શું જોઈએ છે? t1 બરાબર 1 સેકન્ડ છે ત્યારે સ્થાન x1 બરાબર a + bt² થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એની કિંમત કેટલી થશે? 8.5 થશે. બીની કિંમત થઈ જશે 2.5. t1 છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, t1 બરાબર 2 સેકન્ડ છે આપણી પાસે. અહીંયા થઈ જશે 2 નો વર્ગ, 8.5 × 2.5 × 4. હવે 8.5 આ થઈ જશે 10 વિદ્યાર્થી મિત્રો, 25 × 4 = 100, અને એક મીંડું કપાઈ ગયું એટલે x1 બરાબર આપણે મળી ગયું 18.5 મીટર વિદ્યાર્થી મિત્રો. તો x1ની કિંમત છે આપણી પાસે 18.5 મીટર, x2ની કિંમત છે 48.5 મીટર વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે સૂત્ર છે સરેરાશ વેગ બરાબર x2 - x1 / t2 - t1. તે સૂત્રનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. સરેરાશ વેગ v બરાબર x2 - x1 / t2 - t1. x2 કેટલું છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે? 48.5 છે. x1 છે આપણી પાસે 18.5, t2 છે આપણી પાસે 4, અને t1 છે 2. વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ તો અહીંયા 48.5 - 18.5 એટલે વધશે 30, અહીંયા વધશે 2. તો વિદ્યાર્થી મિત્રો આપણને સરેરાશ વેગ જે છે તે કેટલું મળી જશે? 15 મીટર પ્રતિ સેકન્ડ મળી જશે. સરેરાશ વેગ આપણે મળશે 15 મીટર પ્રતિ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તત્કાલીન વેગ માટે એવું સૂત્ર તારવી ગયા. હા, dt² બરાબર છે. હવે તત્કાલીન વેગ માટે આપણે સૂત્ર મળ્યું હતું અહીંયા આગળ v = 2bt. v બરાબર શું મળ્યું? 2bt. આપણે જોઈએ તત્કાલીન વેગ, આ દાખલા માટે તત્કાલીન વેગ કેટલો મળતો હતો? v = 2bt વિદ્યાર્થી મિત્રો. હવે આમાંથી આ સૂત્રની મદદથી તમે કોઈ પણ સમયે તત્કાલીન વેગ શોધી શકો. જેમ કે t = 2 સેકન્ડ છે, તો t = 2 સેકન્ડ અહીંયા મૂકી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો બીની કિંમત કેટલી છે આપણી પાસે? 2.5 અને 2. તો વિદ્યાર્થી મિત્રો t = 2 સેકન્ડે આપણે વેગ કેટલો મળી જશે? 10 મીટર પ્રતિ સેકન્ડ, 4 2.5 બરાબર. હવે t = 4 સેકન્ડે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો t = 4 સેકન્ડ હોય
ત્યારે તત્કાલીન વેગ કેટલો મળશે આપણે? તો 2.5 અને 4 સેકન્ડ વિદ્યાર્થી મિત્રો. તો 4 અહીંયા મૂકી દઈએ. 25 સ્ટ્રોક 10 થઈ ગયા, 10 દુ 20 મીટર પ્રતિ સેકન્ડ કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આપણે ટી બરાબર 4 સેકન્ડે તત્કાલીન વેગ મળશે. જો વિદ્યાર્થી મિત્રો, 2 થી 4ના ગાળામાં સરેરાશ વેગ આપણે 15 મીટર પ્રતિ સેકન્ડ મળ્યો છે, જ્યારે 2 સેકન્ડ હતી ત્યારે તત્કાલીન વેગ હતો 10 મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે ટી બરાબર 4 સેકન્ડ હતું ત્યારે તત્કાલીન વેગ હતો 20 મીટર પ્રતિ સેકન્ડ. અને એ માટે આપણે સરેરાશ વેગનું મૂલ્ય કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3.2 જે આપણે સોલ્વ કર્યું તેમાં આપણે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 જોઈએ. આપણે પૂછવામાં આવ્યું છે કે નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? તો સૌ પ્રથમ કહેવામાં આવ્યું બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. તો વિદ્યાર્થી મિત્રો, બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? જો સ્ટેશન બે નજીક નજીક હોય ને તો ટ્રેન ધીમી ધીમી ચાલે અને જે ઝર્ક છે, જે ઝટકા છે, વધારે પ્રમાણમાં લાગતા હોય, જ્યારે ટ્રેન એક ધારી ગતિથી સતત ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એ સમયે શું થશે? ટ્રેન વગર ઝટકા એ ચાલશે. એટલે કે બે દૂરના સ્ટેશનોએ જતી હશે ત્યારે જ ટ્રેન વગર ઝટકા એ ચાલી શકશે વિદ્યાર્થી મિત્રો. તો આ કિસ્સામાં જો વગર ઝટકે ટ્રેન ચાલતી હોય તો આપણે આ ટ્રેનને બિંદુવત પદાર્થ ગણી શકીએ. આ ટ્રેનને બિંદુવત પદાર્થ ગણી શકશું વિદ્યાર્થી મિત્રો. એટલે આ કિસ્સામાં બિંદુવત પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો. વિદ્યાર્થી મિત્રો, જો વર્તુળાકાર માર્ગ છે, આ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવી રહ્યો છે, તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવવી હોય અને બેલેન્સ રાખવું હોય તો થોડું અઘરું કામ કહેવાય, બરાબર ને? અને જો સરળતાથી ચલાવી રહ્યું હોય એનો મતલબ શું થયો? કે આ વર્તુળ છે ને નાનું નહીં હોય પણ મોટું હશે, તો જ સરળતાથી વર્તુળાકાર માર્ગે સાયકલ ચલાવી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? નહીં તો બેલેન્સ રાખવામાં થોડું ઉપર નીચે થઈ શકે. તો આ સાયકલ ચલાવે છે એ વ્યક્તિના માથા પર એક વાંદરો બેઠો છે. આ જે વાંદરો છે મંકી મેન વિદ્યાર્થી મિત્રો, એ મંકી મેનને બિંદુવત પદાર્થ ગણી શકાય ખરો? હા, ચોક્કસથી ગણી શકાશે, કારણ કે સરળતાથી સાયકલ ચલાવી રહ્યો છે એટલા માટે. એટલે બીજા કેસમાં પણ બિંદુવત પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો કેસ. તો ત્રીજા કેસની અંદર આપણે શું કહેવામાં આવ્યું છે, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો વિદ્યાર્થી મિત્રો. તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેવામાં આવ્યું છે, જમીન પર અથડાઈને સ્પિન થતો દડો વિદ્યાર્થી મિત્રો. તો એ કિસ્સામાં આપણે આ જે બોલ છે એ બોલને બિંદુવત પદાર્થ તરીકે લઈ શકશું નહીં, કારણ કે પીચને અંતરની સાપેક્ષમાં બોલના પરિમાણ છે ખૂબ મોટા છે. એટલે આ કિસ્સામાં આપણે બોલને બિંદુવત પદાર્થ નહીં ગણી શકીએ વિદ્યાર્થી મિત્રો. ટેબલની કિનારી પરથી ખસકીને પડતું બીકર. તો વિદ્યાર્થી મિત્રો આ બીકર છે એ ટેબલ ઉપરથી નીચે પડે છે. આ બીકર અને એની સાપેક્ષે અંતર જુઓ તો વિદ્યાર્થી મિત્રો તમે જ કહો, વિચારો બીકરની સાઇઝ પ્રમાણે અંતર કેવું કહેવાય? બહુ અવગણી અંતર ના કહી શકાય ને વિદ્યાર્થી મિત્રો સાઇઝ પ્રમાણે. એટલા માટે આ કિસ્સામાં પણ આપણે બીકરને બિંદુવત પદાર્થ ગણી શકશું નહીં વિદ્યાર્થી મિત્રો. પ્રથમ બે કિસ્સામાં આપણે એવું લાગે કે આ બિંદુવત પદાર્થ નહીં ગણી શકાય, પણ ખરેખર ત્યાં જ ગણી શકાય છે. અને અહીંયા આ કિસ્સામાં લાગે કે બિંદુવત પદાર્થ ગણી શકશું પણ ત્યાં ગણી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો. આપણે ક્વેશ્ચન નંબર 3.2 સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3.2 એની અંદર આપણે કહેવામાં આવ્યું છે, બે બાળકો એ અને બી તેમની શાળા
ઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે. જો તેમનો સ્થાન સમયનો આલેખ છે એ 3.19 દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, એ આલેખ છે એ આપણે બોર્ડ પર ડ્રો કરી લઈએ. સ્થાન વર્સિસ સમયનો આલેખ આપને આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. એ માટે આવી રીતે આપવામાં આવેલો છે, જ્યારે બી પદાર્થ છે તેના માટે આલેખ આવી રીતે છે, એ અને બી. વિદ્યાર્થી મિત્રો, આના પરથી કેટલાક પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં સ્થાન અને સમયના આલેખ વિશે કેટલીક માહિતી આપણે મેળવી લઈએ, ત્યારબાદ આ પ્રશ્ન છે તેના સોલ્યુશન ઉપર આપણે ધ્યાન આપીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, જો આપને આલેખ આપવામાં આવેલો છે ત્યાં આગળ એક્સ અને ટીનો આલેખ છે વિદ્યાર્થી મિત્રો. જો આ આલેખ તમને કંઈક આ રીતે દોરવામાં આવેલો હોય તો આનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો, કે સમય છે એ તો બદલાતો રહે છે, સમયને કોઈ રોકી શકતું નથી વિદ્યાર્થી મિત્રો, એટલે સમય તો ચાલતો જ રહે છે. પરંતુ આપણો જે પદાર્થ છે એ પદાર્થનું સ્થાન સમજો કે અહીંયા કંઈક 5 ઉપર છે, તો 0 ઉપર પણ 5 ઉપર હતો અને અહીંયા આપણે સમજીએ કે કંઈક સમય થઈ ગયો, ત્યારે પણ 5 ઉપર જ છે. કોઈ પણ સમયે જુઓ વિદ્યાર્થી મિત્રો, તેનું સ્થાન ક્યાં છે? 5 ઉપર જ છે. એટલે આ પદાર્થ છે એ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો નથી. તો આ ગ્રાફ કોનું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? સ્થિર પદાર્થનું હોઈ શકે. એટલે આ જે ગ્રાફ છે એક્સ વર્સિસ ટીનો, એ ગ્રાફ સ્થિર પદાર્થ માટે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે બીજો ગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક્સ વર્સિસ ટીનો ગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, એટલે સ્થાનાંતર અને સમયનો ગ્રાફ છે. આ ગ્રાફ આપણે કંઈક આવી રીતે મળે છે. તો આમાં શું થાય છે? સમય જે બદલાતો રહે છે સાથે સાથે આપણું સ્થાન પણ બદલાતું રહે છે. વળી આ જે ગ્રાફ છે એક આપણે સુરેખા મળે છે. શું મળે છે? સુરેખા મળે છે. એટલે કે સમયના સરખા ગાળામાં પદાર્થ પોતાનું સ્થાન જે બદલે છે એક સરખી રીતે જ બદલે છે વિદ્યાર્થી મિત્રો. તો આ કિસ્સામાં આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, જો એક્સ વર્સિસ ટીનો ગ્રાફ આપણે આવી કોઈ સુરેખા મળતો હોય તો પદાર્થ નિયમિત વેગી ગતિ નિયમિત ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય વિદ્યાર્થી મિત્રો? નિયમિત ગતિ કરતો હોય. હવે આપણે પ્રશ્ન થાય નિયમિત ગતિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત ગતિ એટલે નિયમિત ગતિ. તો નિયમિત ગતિ એટલે વિદ્યાર્થી મિત્રો, જો પદાર્થ સમયના સરખા અથવા તો સમયના સરખા ગાળામાં અથવા તો સરખા સમયમાં પદાર્થના સ્થાનમાં જો પદાર્થના સ્થાનમાં સમયના સરખા ગાળામાં સરખો ફેરફાર થાય, અહીંયા આપણે એક શબ્દ ઉમેરી દઈએ, પદાર્થના સ્થાનમાં સમાન જ ફેરફાર થાય, સમાન જ ફેરફાર થાય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અથવા તો એવું પણ કહી શકાય કે નિયમિત ગતિ કરતો પદાર્થ છે તેનો વેગ અચળ છે. તેનો વેગ કેવો છે? અચળ છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે વેગમાં કોઈ ફેરફાર થતો નથી, તો અચળ વેગથી ગતિ કરી રહ્યું છે એવું પણ આપણે કહી શકાય જો આ પ્રમાણે સુરેખા આપણે મળતી હોય વિદ્યાર્થી મિત્રો. તો બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે આ જે માહિતી છે તેના ઉપરથી આપણે આ એક્સ વર્સિસ ટીનો ગ્રાફ છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા 0 ઉગમ બિંદુ છે, એટલે કે 0.0 છે આપણી પાસે. એ સમયે એ પદાર્થ છે એ પોતાની ગતિની શરૂઆત કરી દે છે અને એ કંઈક અહીંયા ટી બરાબર આપણે કિંમત મળશે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી પોતાની ગતિ કરે છે અને પોતાના ઘરે પહોંચે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ ગ્રાફને ફરીથી એક વખત આપણે ધ્યાનથી જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો, લગભગ આ બંને જે પદાર્થો છે અથવા તો એ ને બી જે બંને વિદ્યાર્થીઓ છે તેના માટે જે આપણે ટેક્સ્ટબુકની અંદર ગ્રાફ દોરવામાં આવ્યો છે, એ ગ્રાફની અંદર લગભગ એવું કહેવામાં આવ્યું છે કે બંને પદાર્થો એક સાથે જ ઘરે પહોંચે છે, એટલે આ બંનેનો ઘરે પહોંચવાનો જે સમય છે એ સમય સમાન જ છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાફ થોડોક આપણે સરસ રીતે દોરીએ. ઓકે, સરસ વિદ્યાર્થી મિત્રો. ચલો, તો બંને લગભગ એક સરખા સમયે જ ઘરે પહોંચે છે, પણ એ જે વિદ્યાર્થી છે તેણે પોતાની ગતિની શરૂઆત બી કરતાં પહેલાં કરી દીધી છે, અને બી છે એના થોડા સમય પછી પોતાની ગતિની શરૂઆત કરે છે. તેમ છતાં બંને ઘરે એક સાથે પહોંચી જાય છે, બરાબર એક જ સમયે પહોંચે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ કે એ પદાર્થ છે એના માટે આપણે અંતર કંઈક આટલું મળશે. તો એ પદાર્થનું સ્વીટ હોમ છે એ અહીંયા આગળ છે, હોમ સ્વીટ હોમ. વિદ્યાર્થી મિત્રો, હવે બી પદાર્થનું હોમ છે, ઘર છે, સ્વીટ હોમ, એ કંઈક અહીંયા આગળ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ પદાર્થ છે એ શાળાની વધુ નજીક રહે છે એવું કહી શકાય. એ સ્ટુડન્ટ છે, એ વિદ્યાર્થી છે, એ શાળાની વધારે નજીક છે, કારણ કે તેનું અંતર કંઈક આપણે આટલું જ મળે છે. જ્યારે બી પદાર્થ છે તેનું અંતર આપણે આટલું મળે છે, એટલે કે બી પદાર્થ છે એ શાળાથી વધારે દૂર રહે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ અહીંયાથી આપણે જોઈએ, એ પદાર્થે પોતાની ગતિ શરૂ કરી દીધી, તો આ કોઈ એક સ્થાન મળે છે વિદ્યાર્થી મિત્રો જ્યાં બી અને એ ભેગા થાય છે એક જ સમયે. જુઓ, આ જ સમયે બંને એક જ સ્થાન ઉપર છે, સમય પણ આ, સ્થાન પણ આ, એ અને બી માટે. તો આ બંને એ અને બી રસ્તામાં ક્યાંક અહીંયા મળે છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, બી દૂર રહે છે છતાં પણ એ જેટલા એથી ઓછા સમયમાં ઘરે પહોંચી જાય છે, કારણ કે એથી પછી એને ગતિની શરૂઆત કરી તો એટલા જ સમયની અંદર ઘરે પહોંચી જાય છે. જ્યારે એ છે તેને ઘરે પહોંચવા માટે બી કરતાં વધુ સમય લાગે છે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બી છે એ કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે, બી એ કરતાં વધુ ઝડપથી ગતિ કરે છે એવું કહી શકાય. વળી વિદ્યાર્થી મિત્રો, તો એટલે શું થશે, એ પોતાની ગતિ કરવાનું શરૂ કરી દીધું, થોડા સમય પછી બી એ ગતિ કરી, તો એ અને બી જેમ ભેગા થાય છે ને વિદ્યાર્થી મિત્રો, જે બિંદુ ઉપર, એ બિંદુ ઉપર બી એથી આગળ નીકળી જાય છે, એ બિંદુ ઉપર બી એથી આગળ નીકળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આના પરથી આપણે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે, તે પ્રશ્નો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખીએ છીએ આપણે કે બી અથવા તો એ, આપણે કહ્યું બી અથવા તો એ અથવા એ અથવા બી કરતાં શાળાની નજીક રહે છે. તો આમાંથી શાળાની નજીક કોણ રહે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એવું જોઈ શકીએ, આપણે જોઈ ગયા કે એનું ઘર છે એ વધારે નજીક આવે છે શાળાથી, એટલે એ બી કરતાં શાળાની વધારે નજીક રહે છે, એટલે બી ઉપર ચેકો મારી દઈશું, એ બી કરતાં શાળાની નજીક રહે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ બ્લેન્કમાં આવો જવાબ આવી જશે, એનું ઘર શાળાથી વધારે નજીક છે. ત્યારબાદ બી અથવા એ કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે. તો અહીંયા ફરીથી આપણે એવો જ ઓપ્શન છે, બી એ અથવા એ બી વહેલી શરૂઆત કરે છે. તો વહેલું કોણ નીકળે છે વિદ્યાર્થી મિત્રો શાળાએથી? તો આપણે જોઈ શકીએ, વહેલું તો એ નીકળી જાય છે શાળાએથી, બરાબર છે. એટલે આપણે એવું લખશું, એ બી કરતાં શાળાએથી વહેલો નીકળે છે, એ બી કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે. ત્રીજો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળ પણ આપણે શું પૂછવામાં આવ્યું છે, બી એ બી કરતાં ઝડપથી ચાલે છે, બેમાંથી ઝડપ કોની વધારે છે એવું પૂછવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ફરીથી એના છે, બી એ અને એ બી ઝડપથી કોણ ચાલે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે બી એ કરતાં વધારે ઝડપથી ચાલે છે, એટલે આપણે લખીશું બી એ કરતાં વધારે ઝડપથી ચાલે છે. ડી, એ અને બી જુદા જુદા સમયે ઘરે પહોંચે છે, આમાં આપણે કહેવામાં આવ્યું છે ડીની અંદર કે
એ અને બી એક જ સમયે ઘરે પહોંચે છે કે જુદા જુદા? તો આપણે ગ્રાફ પરથી જોઈ શકીએ કે એ અને બી એક જ સમયે ઘરે પહોંચે છે વિદ્યાર્થી મિત્રો. પછી કીધું કે એ અથવા બી રસ્તા પર, બી અથવા એથી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ બંને ભેગા તો આખા રસ્તામાં એક જ વાર થાય છે, એટલે આપણે એ સ્પષ્ટપણે કહી શકશું કે એક જ વખત આગળ નીકળશે, કારણ કે ભેગા જ એક જ વાર થાય છે. બીજી વખત ક્યાંય ગ્રાફમાં આપણે જોવા નથી મળતું કે બંને ભેગા થતા હોય વિદ્યાર્થી મિત્રો. હવે એ ને બી, તો આપને ખબર છે બી વધારે ઝડપથી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો બી રસ્તા પર એ કરતાં એક વખત આગળ નીકળી જશે. બી રસ્તા પર એટલે અહીંયાથી એ ચેકી દઈશું વિદ્યાર્થી મિત્રો, એ રસ્તા પર એથી એક વખત આગળ નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણું ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા નંબર 3.2 ગણ્યું આપણે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર આપણે ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો.